ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા કરાયેલી ગુસ્થાકીના વિરોધમાં કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। તાજેતરમાં જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન દ્વારા મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની શાનમાં ગુસ્થાકી કરતા લઘુમતી સમાજમાં રોષ વ્યાપ્યો છે। ત્યારે આજરોજ વડોદરા માઇનોરિટી ડિપાર્ટમેન્ટ કોંગ્રેસના ચેરમેન વસીમ શેખની આગેવાની હેઠળ અગ્રણીઓ કાર્યકર્તાઓ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના વિરોધમાં આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન દ્વારા વિશ્વના મુસ્લિમ ધર્મના પૈગંબર સાહેબ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની શાનમાં જે ગુસ્તાખી કરવામાં આવી અને ત્યાંની જનતાને ઉશ્કેરવામાં આવી, તો અમારી ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીશ્રીને અને ભારત સરકારને એવી જ માગણી છે કે આપણો ભારત દેશ અખંડ છે, તમામ ધર્મોને એક ધાર્યું સન્માન મળે છે અને તમામ ધર્મોની રક્ષા કરવાનું એમે વાયદો કર્યો હતો। તો અમારી માગણી એટલી જ છે કે ભારત સરકાર આ ઘટનાનો વિરોધ કરે અને ઇમેન્યુએલ મેક્રોન પાસે માફી મંગાવવામાં આવે।